પહેલા છે ને આપણે ચોપડીનો સ્વાધ્યાય કમ્પ્લીટ કરી નાખીએ, બરાબર? ચોપડીનો થઈ જાય પછી આપણે નોટનો સ્વાધ્યાય કરીશું, બરાબર છે? ચલો ચોપડીનો પ્રશ્ન હવે આપણે આવી ગયા. પ્રશ્ન 1, સૂચનામાં જો શું લખેલી છે. ઉભી નથી આવતું. છઠ્ઠી લાઈન ઉભી ઉડતા
ચાલો તો પહેલો કયો આવશે? તો પક્ષી આવશે. લખો પક્ષી. આપેલા શબ્દો છે એને જ આપણે જોવાના, કયો પહેલો આવે કયો એના પછી આવે એવી રીતે. બરાબર, ચલો પક્ષી આવી ગયું. પછી ફળ, બીજો શબ્દ આવશે ફળ. ચલો પછી ત્રીજો શબ્દ આવશે બહુત. ચલો પછી ચોથો શબ્દ આવશે ભયંકર. ચલો પછી મહામારી, એટલે છેલ્લો શબ્દ આવશે મહામારી. ચલો હવે એની નીચે શું પ્રશ્ન છે? લખવો એટલે તમારે જુઓ શું છે, અપને ડોક્ટર કે બારે મે પાછળ વાક્ય લખો. આપણા ફેમિલી ડોક્ટર હોય, નોર્મલ કોઈ પ્રોબ્લેમ થતો હોય તો આપણે સામાન્ય બીમારીમાં આપણે કોઈ એક જ ડોક્ટર પાસે આપણે જતા હોય. બરાબર, તો એ ડોક્ટર જે આપણા ઘરમાં નાના મોટા બધાને કોઈ તકલીફ થતી હોય તો સામાન્ય એની પાસે જ આપણે જઈએ. તો એ ડોક્ટર વિશે અહીંયા પાંચ છ વાક્ય તમારે લખવાના છે. તો આ આપેલી છે જગ્યા, એમાં તમારે હોમવર્કમાં કાલે કરીને આ લાવવાનું છે. તમે એક બધું લખ્યું છે ને ત્યાં તારીખ પણ લખી દે વાંચની, એટલે ખબર પડે કે હોમવર્કમાં આટલું લેશન કરવાનું છે. ને એ થઈ જાય એટલે પછી તમારી નોટ કાઢો, એટલે આપણે નોટની અંદર સ્વાધ્યાય કરીએ. ચલો કાલે મેં તમને સપ્તાહ હોમવર્કમાં આપેલા, આજે તમારી ચોપડી ચેક થઈ એટલે હોમવર્ક ચેક થયું નથી, આવતીકાલે આપણે ચેક કરી લઈશું. બરાબર છે? હવે તમે જે સપ્તાહ લખેલા છે એની નીચેથી જ તમારે પ્રશ્ન જે બોર્ડ ઉપર લખું છું એ મારી સાથે લખવાના છે અને પછી આપણે એનો જવાબ કરી લઈશું. બરાબર છે? તમને આવડતા હોય તો લખજો, હું તમને પછી જવાબ બધા પૂછીશ. ચલો પહેલા આપણે આનો જવાબ જોઈ લઈએ પછી લખો. ચલો કોણ બોલશે પહેલા પ્રશ્નનો જવાબ? શું કરશું? જવાબ પણ સવાલ પણ વાંચ્યો, જવાબ પણ વાંચ્યો, જવાબ પણ સાચો છે, પણ હવે શું કરવાનું? દો ચાર, તો અહીંયા તો દો ચાર એવું વિકલ્પ તો છે જ નહીં.
જગ્યામાં પણ આપણે ભરી ગયા છે. હવે ચોપડીમાં સ્વાધ્યાય કર્યું ત્યારે ટીચર ઈકાદ આવે. ઈકાદ છે લખેલું? ચાલો લખી કાઢો આટલું. બરાબર,